હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં મજામાં જ હોય ને. તમારો ફેવરેટ જો વિષય લઈને આવી છું. તો બાળ મિત્રો, આજે આપણે ચિત્રકામની અંદર વસ્તુ ચિત્ર શીખવાના છે. બાળ મિત્રો, અગાઉ વસ્તુ ચિત્ર તમે શીખી જ ગયા છો, તો તમારી કેતન ચિત્ર કલાની અંદર બહુ સરસ મજાનું વસ્તુ ચિત્ર આપ્યું છે. બાળ મિત્રો, એ પહેલા મને એમ કહો કે તમે લોકો વરસાદથી બચવા શાનો ઉપયોગ કરો છો? શાનો? છત્રી, રેઇનકોટ. અરે વાહ બાળ મિત્રો, તમને બધાને વરસાદમાં નાવાની ખૂબ મજા આવે છે ને? મને પણ ખૂબ મજા આવે છે. એટલી મજા આવે છે કે છત્રી ખાલી લઉં છું પણ વરસાદમાં ખૂબ ભીનાવું છું. તમને પણ ભીનાવાની મજા આવતી જ હશે. તમે પણ ચોમાસાની અંદર છત્રી લઈને નાહવા જાઓ છો, ખાલી ખાલી, હે ને? છત્રી લેવાની પણ નાહવાનો આનંદ મેળવવાનો. તો આજે આપણે વસ્તુ ચિત્રની અંદર સરસ મજાનો તમારા કેતન ચિત્રકલાની અંદર આવી જ રીતે બાળ મિત્રો સરસ મજાનું ચિત્ર આપ્યું છે. પહેલા તમારી અંદર જો પેન અને પેન્સિલ આપી છે અને પછી છત્રી આપી છે. તો આજે બાળ મિત્રો આપણે કેતન ચિત્રકલાની અંદર આ બધા ડોટને જોડીને સરસ મજાનો પિક્ચર રેડી કરીશું ને એમાં તમને ગમે ને એવા રંગો પૂરવાના છીએ. તો તમે બધા રેડી છો ને? પણ આજે હું બીજું પણ ચિત્ર કરાવવાની છું, તે તમારા કોરા ચિત્રકામના ચોપડાની અંદર. એની અંદર બાળ મિત્રો આપણે પેન અને પેન્સિલ દોરતા શીખીશું, ખૂબ મજા આવશે. તો તમે બધા રેડી છો ને તમારું કેતન ચિત્રકલા અને કોરો ચોપડો લઈને? પેન્સિલ રબર તો લીધા જ હશે, સાચી વાત ને? તો ચલો બાળ મિત્રો આપણે આગળ જોઈએ. તો બાળ મિત્રો જો તમારી કેતન ચિત્રકલાની અંદર આ રીતે આપ્યું છે, તો પહેલા આપણે શું કરવાનું છે? કોણ કહેશે? હા, આ બધા જ ડોટ આપણે જોડીને પિક્ચર રેડી કરવાનું છે. પણ શાની મદદથી? પહેલા પેન્સિલની મદદથી શાંતિથી ડોટ જોડશું અને પછી સ્કેચ પેન કરીશું. તો તમે બધા મારી સાથે રેડી છો ને? તો ચલો ફ્રેન્ડ્સ કરીએ આપણે. ફ્રેન્ડ્સ, હું આ તૂટક લાઈન જોડી રહી છું. પહેલાં તો આપણે પેન્સિલથી એને જોડવાની છે, પણ કેવી રીતે? એકદમ શાંતિથી અને ધીરેથી. મેં પેન અને પેન્સિલ બંનેની બોર્ડર કમ્પ્લીટ કરી છે પેન્સિલની મદદથી. બધા જ ડોટ મેં પેન્સિલથી જોડ્યા છે. હવે હું સામે છત્રી છે તેને પણ આ બધા ડોટ જોડી રહી છું. આ બધી તૂટક રેખાઓ જોડી રહી છું. મિત્રો, પેન્સિલથી આપણે આ તૂટક રેખા જોડી દીધી. હવે આપણે સ્કેચ પેનથી શું કરીશું? બોર્ડર. તો હું બોર્ડર કરું છું, તમે જોજો. બાળ મિત્રો, બોર્ડર પણ ધ્યાનથી કરવાની. હું આ રીતે પેન્સિલ અને પેન અને છત્રીની અંદર બોર્ડર કરીશ. બાળમિત્રો જો મેં આખું ચિત્ર પેન્સિલ અને સ્કેચ પેનની મદદથી પૂર્ણ કર્યું છે. હવે આપણે આની અંદર શું કરીશું? હા, રંગપૂર્ણી કરીશું. તો તમે બધા આની અંદર રંગપૂર્ણી કરવા રેડી છો? તો ચલો બાળમિત્રો પહેલાં આપણે પેનની અંદર રંગ પૂરીએ. બાળમિત્રો તમે સરસ મજાનો રંગ પૂરો જ છો,
પણ તમારે રંગ પૂરતી વખતે થોડું ધ્યાન રાખવાનું છે કે કસે પણ સફેદ રંગ રહી જાય નહીં, અને રંગ એક જ ડાયરેક્શનમાં પૂરવાનો છે, એક જ દિશામાં રંગ પૂરવાનો છે. બાળમિત્રો, મેં પેનની અંદર રંગ પૂરી દીધો છે. તમારે પેન્સિલ અને છત્રીની અંદર તમને મનગમતો રંગ પૂરવાનો છે. તમારી બુકની અંદર છત્રીમાં રંગ આપ્યો જ છે, તમારી બુકની અંદર છત્રીમાં રંગ આપ્યો છે એ રીતે તમે રંગ પૂરી શકો છો. જો બાળમિત્રો, તમારી છત્રીનો રંગ આ રીતે કંઈક છે, તમે એવો જ અહીંયા રંગ પૂરી શકો છો. ઓકે, તો હવે આગળ કંઈ તમારે મારી સાથે શીખવું છે, તો ચલો કંઈક નવું શીખીએ. બાળમિત્રો, તમારા કેતન ચિત્રકલાના ચોપડાની અંદર આપણે પેન્સિલ, પેન અને છત્રી શીખ્યા, સાચી વાત ને? તો હવે તમારા કોરા ચોપડાની અંદર તમારે પેન અને પેન્સિલ દોરતા શીખવાનું છે. તો તમે રેડી છો ને? બાળમિત્રો, તમે તમારા ચોપડાની અંદર બોર્ડર કમ્પ્લીટ કરીને રેડી રાખ્યું હશે આ રીતે. તો ચલો આપણે પેન દોરતા પહેલાં શીખીએ. બાળમિત્રો, તમારી આવી રીતે ફૂટપટ્ટી હશે. તો આ ફૂટપટ્ટીની અંદર 1 થી લઈને 12 સુધી સેન્ટીમીટરની આપણે પેન દોરવાના છે. તો રેડી છો? તો ચલો બાળમિત્રો, આપણે દોરીએ. પહેલાં તો તમારે સ્કેલને આવી રીતે વ્યવસ્થિત સીધી રાખવાની છે અને 12 સેન્ટીમીટર સુધી લાઈન દોરવાની છે. બાળમિત્રો, પણ તમારે સ્કેલ સીધી રાખવાની અને ઝાંખું દોરવાનો પ્રયત્ન કરવાનો, પછી 1 સેન્ટીમીટર જેટલું તમારે ડોટ કરી દેવાનું, અને પછી શું કરવાનું છે, આપણે બીજા 12 સેન્ટીમીટરની લાઈન ડ્રો કરવાની છે. હવે શું કરશું, આ ડોટ થોડાક રાઉન્ડ શેપમાં જોઈન્ટ કરશું. આ બે લાઈન રાઉન્ડ શેપમાં જોઈન્ટ કરશું અને જ્યાંથી જોઈન્ટ કર્યું છે ત્યાંથી 1 સેન્ટીમીટર જેટલી બાર લાઈન દોરીને આપણે અહીં 1 સેન્ટીમીટર જેટલી બે લાઈન દોરવાની છે. અને બાળમિત્રો, પછી અહીં 5 સેન્ટીમીટર જેટલી બાર લાઈન દોરીશું, એટલે પેનનું શું થઈ જશે, હા, ઢાંકણું. બધાને આવડી ગયું યાર. ફ્રેન્ડ્સ, હવે અહીંયા 4 સેન્ટીમીટર થાય ને, મતલબ કે અહીંયા જે આપણે લાઈન દોરી છે ને ત્યાંથી 4 સેન્ટીમીટર પર આવી રીતે ડોટ કરશું અને પછી એને શું કરી દઈશું, આ ડોટને જોડી દઈશું. થયું? હવે આ નીચે શું કરવાનું છે, નીચે પણ થોડો રાઉન્ડ શેપ લઈને જોડવાનું છે અને પછી આ જ્યાં જોડ્યું છે તેને સીધી લાઈન, મતલબ કે આ રીતે જોડી દેવાનું છે. થઈ ગઈ પેન આપણી રેડી? તો હવે આપણે શું કરીશું, પેન્સિલ ડ્રો કરીશું. બાળમિત્રો, પેન્સિલ પણ ખૂબ સહેલી છે. પેન્સિલ આપણે 10 સેન્ટીમીટરની દોરીશું, એટલે 1 થી લઈને 10 સેન્ટીમીટર સુધીની પેન્સિલ દોરવાના છીએ. તો આપણે અહીં મૂકીશું. અહીં 1 સેન્ટીમીટર જેટલી ડોટ કરીને ત્યાં પણ આપણે ઊભી લાઈન 10 સેન્ટીમીટરની દોરીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે અહીં એકદમ ઝાંખી લાઈન દોરીને જોઈન્ટ કરીશું, એકદમ ઝાંખી.
હને પછી એને એકદમ નાનું ત્રિકોણ દોરવાની ટ્રાય કરવાની છે, એકદમ નાનું. હવે આને આપણે નીચે સુધી લઈ જઈશું અને થોડુંક નીચે જઈને આ બંને લાઈન જોડી દઈશું. કંઈક આ રીતે થશે. હવે અહીં થોડોક ત્રિકોણ શેપ બનાવીશું. બાળમિત્રો જો આપણી પેન્સિલ થઈ ગઈ છે રેડી, અને અહીં જે લાઈન દોરી હતી એને આપણે રબરની મદદથી ભૂસી દઈશું. હવે ફ્રેન્ડ શું કરવાનું છે, સ્કેચ પેનની મદદથી બોર્ડર અને પછી રંગ, બરાબર ને? આ તમારું હોમવર્ક છે. તમારે પેન્સિલથી ડ્રો સરસ મજાનું આ જ રીતે કરવાનું છે અને સ્કેચ પેનથી બોર્ડર કરવાની છે અને તમારો મનગમતો રંગ પેન અને પેન્સિલમાં પૂરવાનો છે. તો બાળમિત્રો આજે તમારે શું શું કરવાનું છે, કેતન ચિત્રકલાની અંદર તમારે છત્રી અને પેન્સિલ ને પેનની અંદર રંગ પૂરણી કરવાની છે અને કોરા ચોપડાની અંદર આ જ રીતે પેન અને પેન્સિલ દોરવાના છે. સમજ પડી ગઈ ને બાળમિત્રો? તો તમે સરસ મજાનું પિક્ચર રેડી કરીને રાખજો. જ્યારે આપણે મળીશું ને ત્યારે હું જોવાની છું તમારી નોટ, એટલે તમે તમારી નોટ કમ્પ્લીટ રાખજો. ફ્રેન્ડ્સ ધ્યાનથી કરજો અને આનંદ લેવાનું ભૂલતા નહીં. અને કેટલો આનંદ કર્યો છે એની ચર્ચા મારી સાથે કરવાની ન ભૂલતા. ત્યાં સુધી આવજો ને તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ.